बात काबू बहार स्थिति नी। कोरोना संक्रमण ताज अमदावाद में टेस्टिंग माटे लोकोनी लाइनो लागी रही है। वस्त्रापुर लेक पासे उभा रहेला ईएमसी ना टेस्टिंग रूम बहार लोकोनी लाइन छे। टेस्टिंग नी कामगीरी शुरू थाय ते पहला ज वहेली सवार थी 100 थी वधु लोको लाइन में उभा रहे छे। एक रूम में मात्र 50 टेस्टिंग किट अपाई छे। लोको टेस्ट करावा वहेली सवार थी लाइन में उभा रही जाय छे, केम के किट पूरी थी जता बाकी ना लोकोने टेस्ट वगैरह ज परत फरवू पड़ी रह्यु छे। त्यारे वर्तमान स्थिति में कोरोना थी बचवू होय तो सावचेती नो उपाय छे, काम वगर बहार न निकलवू, પોતાના પરિવારને પણ સુરક્ષિત રાખવા। દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે। કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ટેસ્ટિંગ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। સવારે 10 વાગ્યાથી ત્યાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવે છે। તમે જોઈ શકો છો વસ્ત્રાપુર લેક પાસે આવેલું આ ટેસ્ટિંગ ડોમ છે, જ્યાં તમે લાંબી લાઈન જોઈ શકો છો। 100થી વધુ લોકો આ લાઇનમાં ઊભા છે। 10 વાગ્યા હજુ તો ટેસ્ટિંગ શરૂ જ થયું છે, ત્યારે 100 લોકો લાઇનમાં ઊભા છે। ઘણી વખત તો એવું બનતું હોય છે કે લાઇન લાંબી હોય છે પરંતુ ટેસ્ટિંગ કીટ ખૂટી જતી હોય છે। જે પરિસ્થિતિ છે, જે લાંબી લાઇનોના દ્રશ્યો તમે જોવો છો, તે ઉપરથી જ લાગી રહ્યું છે કે પરિસ્થિતિ કેટલી હદની ખરાબ છે। લોકો જે રીતે અત્યારે હાલ કહી શકાય કે સવારથી લાઇનમાં ઊભા છે અને જે રેપિડ ટેસ્ટ છે તે કરાવવા માટે અત્યારે અહીંયા લાઇનમાં ઊભા છે। મેડિકલ સ્ટાફ 10 વાગે આવી અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દીધી છે। ટેસ્ટિંગ શરૂ થાય તે પહેલાં જ 200 જેટલા લોકો લાંબી લાઇનમાં ઊભા છે। હવે જોવાનું છે કે આ પરિસ્થિતિનો ક્યારે અંત આવશે। ડોમ આગળ જે લાઇનો છે તમામ લોકોની ટેસ્ટિંગ થશે કે કેમ, કારણ કે મેડિકલ સ્ટાફ જોડે કીટ પણ ખૂબ ઓછી આપવામાં આવે છે। 50 જેટલી કીટ જ તેમને આપવામાં આવે છે। ઘણી જગ્યાએ તો ડોમ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। હવે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેના માટે હવે ઘરે રહેવું ખૂબ જરૂરી બની ગયું છે। કેમેરામેન શૈલેષ સાથે આશકા જાની, ઝી મીડિયા અમદાવાદ।